મારા છોકરાને દેખાદેખીમાં ઇંગ્લિશ મીડિયમમાં દાખલ કર્યો હવે દાખલ તો કર્યો પણ બીજા દિવસે એની સ્કૂલમાંથી ચિઠ્ઠી આવી કે તમારો મૌલિક સ્કૂલમાં ગુજરાતીમાં વાતો કરે છે માટે એની સાથે ઘરમાં પણ અંગ્રેજીમાં વાતો કરવી આવી ચિઠ્ઠી આવી મેં તો હિંમત ન કરી બેનો આપની ફરમાઈશ પણ મારા એક ના એક ધર્મ પત્ની જે અંગ્રેજી બોલવાના શ્રી ગણેશ કર્યા છે આ બેનો સાંભળત ધનુર વાવું પડ્યો મારો છોકરો ખાતો નહોતો ને તો કે મૌલિક નું ઈટ કરી લે કારણ કે ઈટ એક આવડે પાછી કે ઈટ નહીં કરે તો ગ્રો કેવી રીતે થશે ગ્રો માટે પેટ ભરીને ઈટ કરી લે મારો છોકરો કે મન નથી ભાવતું તો કે ભલે તને ફાવે તે ટેક કર તને ફાવે તે ટેક કર પણ ઈટ કરી લે ઈટી લે બેટા ઈટી લે મારો છોકરો કે નથી ઈટવું થોડુંક તો ઈટી લે તારો બાપ થારી ભરીને ઈટી ગયો થોડુંક તો ઈટી લે ઓલો કે નથી ઈટું રાત્રે અમે હુતા હતા તે છોકરો કે મમ્મી સ્ટોરી કે તો કે નહીં ઘડિયાળમાં સી આ વિડીયો વાળા જે ખડખડાટ દાંત કાઢે છે સ્વામી મને બહુ આનંદ થયો કારણ કે આ આ આટલું ખડખડાટ હશે છે વિડીયો વાળા અમારે એક ઠેકાણું આમ સુરેન્દ્રનગરમાં હાલીને જાતો હતો ને જો આ વિડીયો વાળાને અરે આ જોક હાલીને જાતો તો એમાં એક ભાઈ બેઠો બેઠો રોવે મેં કીધું રોવે શું કામ મન કે મારા બા ગુજરી ગયા મેં કીધું એ તો બહુ ખરાબ થયું બા ગુજરી ગયા પણ હવે આપણે શું આમાં કરીએ કે આપણા હાથની વાત નથી મન કે એ વાત નથી મરી ગયા એ તો હવે ભગવાને જે ધાર્યું એ થયું પણ હું તમે બે છે બીજા બે ને ગોતો પછી તો હુંય રોવા જેવો થઈ ગયો મેં કીધું આના મરી ગયા એના કરતા જીવતા રહ્યા હોત તો સારું હતું પછી બે અજાણ્યા નીકળ્યા એને મેં વિનંતી કરી મેં કીધું આ તો પુણ્યનું કામ છે શમશાન કંઈ દૂર નથી અને કાંધ આપો ને તો બાને આપણે અવલ મંજિલ પહોંચાડી દી અને આવા કામની તો કોણ ના પાડે એટલે ઓલા બે અજાણ્યા હતા એ બે આગળ ઊભા રહી ગયા વાય હું ને માળીનો દીકરો ને પછી ઓલી દોણી અમે તો ઠાંઠડિયારે બાંધી દીધી કારણ કે પાંચમો જડે નહીં પછી ક્યાંથી ગોતવો તો એ વાહડા બાંધી દીધી ને આગળ બે અજાણ્યા વાહે બે અમે રામ બોલો ભાઈ રામ ને આમ હાલો ભાઈ આમ નીકળ્યા પણ હવે ગમે એ થયું ઓલા જે બે આગળ હાલતા હતા ને હવે એ કોકની દુકાન નો ઓટો આવે તો ઓટા ઉપર ચડી જાય બોલ હવે એ ચડે એટલે અમારે ચડવું ઠાઠડી એમ તો કહેવાય નહીં તમે તમારી રીતે જવાનું અમારી રીતે આવી છી થાંઠડીમાં તો બે હગા ભાઈ હોય ને બોલ્યા વ્યવહાર ન હોય ને તો ભલે એકબીજાને આમ કોણીઓ મારે પણ હારે જ હાલવું પડે તારા લીધે મરી ગયા ઓલો કે તારા લીધે મરી ગયા તું ખાવા ન દે તો એ કહી તું વારા પાડ્યા તા રાખ્યા પાછ દી ભલે આમ કોણીઓ મારે પણ હાલવું પડે તો હારે જ હવે ઓલા ક્યાંક ગાડું પડ્યું તો ગાડા ઉપર ચડી જાય એટલે અમારે ચડવું સાહેબ પંદર મિનિટ નો રસ્તો હતો અને ખરા તડકે પોણા બે કલાકે અમે શમશાન પહોંચ્યા અને આમ જેવી નીચે મૂકીને આગળ હાલતા તેમાંથી એકની બોચી પકડ્યો મેં કીધું હાવ હાચું કહીજો તમે ધંધો શું કરો એ કે અમે વિડીયો શૂટિંગ કરી અને આવડા ટેવ હોય આમ દુકાનનો ઓટો આવે તો ઓટા ઉપર ચડી જાય ગાડું આવે તો ગાડા ઉપર અને તમે જોઈજો આ વિડીયોનો કેમેરો ખભે નાખો ઠાંઠડી ને કાંઈ ધાપો કાંઈ ફેર ન પડે બોલો બે માં તમને હરખું લાગે તમને એમ લાગે કે શૂટિંગ જ હાલે ધંધાની અસર અમારે એક દર્દીનું એપેન્ડિક્સનું ઓપરેશન હતું એમાં તો પેટ ચીરવાનું હોય ને ડૉક્ટરે ટેબલ ઉપર ઊંધો હું ઉડાવ્યું તો મિસ્ત્રીને બોલાવ્યો ને ટેબલને ફાંકવું પાડ્યું ડૉક્ટર ટેબલ નીચે હુતા હુતા ઓપરેશન કરે મેં કીધું આ આઈટમ નવી મેં કમ્પાઉન્ડરને પૂછ્યું મેં કીધું આમ કાં કરે મને કે ડૉક્ટર તો હમણાંથી આવી પહેલાં મોટર રિપેરિંગનું ગેરેજ હતું ધંધાની અસર આવે જ સાહેબ એક કાકાનું ઓપરેશન હજી આમ ચાલુ નહોતું થયું ને હજી થોડાક ભાનમાં હતા ને આમ ચકડ વકળ ડોળાનું હજી આમ હુતા હતા કારણ કે ઈ ઈ વખતની પરિસ્થિતિ તમે જો અનુભવ કર્યો હોય તો બહુ બહુ વિકટ હોય એમ કારણ કે માણા માણા એ વખતે શું વિચારે આઠુભાઈ પચાસ હજાર લેવાના રહી ગયા ગુજરી જઈશ તો એ કોડો દે એવો નથી કોઈને છોકરાને લખીને આપ્યો તો સારું હતું આ ડોક્ટરે અભાગ્યો રાક્ષસ જેવો ભટકાઈ ગયો હા હવે સિરી નાખે ને પછી બેઠો કરે તો હારું જાત જાતના વિચાર આવે એમાં ફૂલનો હાર આવ્યો ઓપરેશન થિયેટરમાં આને જોયું સાહેબ ઓપરેશન થિયેટરમાં હાર શું કામ લાવ્યા ત્યારે ડોક્ટરે કીધું કે સક્સેસ જાય છે તો હું પહેરી લઈશ ને તો તારા માથે મૂકી દેશ ભાગ્યા પણ તું હોઈ જા એટલે જે વાત હું કરતો હતો ત્યાં પાછો પહોંચી જઉં આ વિડીયો વાળા ખડખડા ને એટલે વળી મને વિડીયોની વાત વચ્ચે યાદ આવી ગઈ બહુ સુંદર આખી એક ટીમ છે સાઉન્ડ છે આ સાજિંદાઓ છે આ તો જોકે હું હૃદયપૂર્વક આભારી છું તમારા સાથેનો કે સત્શ્રીની કથામાં તમે સંગત કરો છો અને મારી વિનંતીને માન આપી અને મારા હાસ્ય દરબારમાં પણ આપ પધાર્યા અને બબે સંતો પધાર્યા તમારા ચરણોમાં પ્રણામ કરું છું આપણે ક્યાં પહોંચ્યા હતા ભાઈ ધીરુભાઈ હા અંગ્રેજી હા હા બસ હા હા બસ હવે બરાબર છોકરો રાત્રે કે મમ્મી સ્ટોરી કે તો કે નહીં ઘડિયાળમાં સી કર એ આ સીમાં આ ખડખડાટ હસ્યા હતા મારી તો હું ગુડી ગયો મેં કીધું ઘડિયાળમાં સી કરે આ ત્રણ ટોયલેટ શું કામ બનાવ્યા અરે મને કે એમ નહીં ઇંગ્લિશમાં બોલું છું સી એટલે જોવું ઘડિયાળમાં સી કર ઇલેવન વાગી ગયા છે આવતીકાલે મોર્નિંગ પડે એટલે સ્ટોરી કરીશ તું બે આંખો બંધ કરીને સ્લીપી 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 જા જા અમારે ઊંઘી જાનું કરે કેમ કરી બજારમાં જાય શોપિંગ કરવા અંગ્રેજીમાં રજા લે હું બજારની અંદર ગોઉ હું ગોઈ જાઉં ગોઈ જા તમને ઠીક પડે ત્યાં સુધી ગોઈ જા કાયમ ને માટે ગોઈ કારણ કે એક એક એના સસરાને ફોન કર્યો કે તમારી દીકરી બહુ હેરાન કરે સસરા કે તમારા ઘરે જે કટપીસ છે ને એનો તાકો હું બાવન વર્ષથી હંઘરીને બેઠો તમે કુમાર જરાક મારો વિચાર કરો પછી સસરા જીવા ત્યાં સુધી જમાએ ફોન ન કર્યો એટલે કાયમને માટે ગોઈ જાઓ પણ એ કાયમને માટે ગોવે જ નહીં એ દાતણ ને દૂધી લઈને પાછા આવે પણ ઉંબરામ પગનો મૂકે ઇંગ્લિશમાં મારી રજા લે હું ઘરની અંદર કમૂ હું કહું કમી જાઉં કમી જાવ મારા લમણે લખાઈને આવ્યા છે સાહેબ શાંતિથી ભારત પાકિસ્તાનની મેચ જોતો તો શાંતિથી એમાં રસોડામાંથી પ્રગટ થયા હાથમાં વેલણ તે લગ્ન કર્યા છે ન કરતો મારું સાંભળે ન કરતો પેલા કે કર્યા છે નથી કરતા ને બસ બસ બને ત્યાં સુધી ન કરતો આપણે છે ને નવા વર્ષે આ છોકરાઓ પગે લાગે ને મા બાપ બધાય વડીલો આશીર્વાદ આપે પણ વડીલોને વિનંતી કરી દઉં કે આશીર્વાદ આપો ને તો સમજી કે ઘણી વખત તમે એવા આશીર્વાદ આપી દો ને કે આખી જિંદગી પછી હક પણ થતા જ નથી ભૂલ એટલે એવા આશીર્વાદ નહીં દેવાના તારો ધંધો હારો હાલે એવા બધા આશીર્વાદ દેવાના તારી આવડદા વધારે થાય પણ તમે સુખી રહેજે એમ કહો છો ને પછી નથી હક પણ થતા કારણ કે ભગવાન સાંભળી જાય એ તથા શું કહી દે કે આખી જિંદગી સુખી રહેજે શાંતિથી મેં જોતો હતો ને એમાં રોહડામાંથી પ્રગટ થયા મને કે તમારા પગ ઉપર હંડ્રેડ ગો ચડી ગયા તો હું તો ઉભો થઈને પગ ખંખેરો મીડો મેં કીધું શું ચડી ગયું મને કે એમ નહીં તમારા પગ ઉપર હંડ્રેડ ગો ચડી ગયા મેં કીધું પણ આ હંડ્રેડ ગો એટલે શું મને કે ઇંગ્લિશ માં બોલવાની ચિઠ્ઠી ન થાય હંડ્રેડ એટલે સો અને ગો એટલે જા સોજા ચડી ગયા અમારે હોજાનું અંગ્રેજી હન્ડ્રેડ ગો કરે બોલું પછી મેં કીધું મેં કુદરો અત્યારે ઉદીદ ખાલી પગ ઉપર જ ચડ્યા હતા પણ તમારું અંગ્રેજી સાંભળીને આખા શરીરે ચડશે એક એક જ વાત એક જ વાત કરી દઉં આ આ સ્વામી આ કલા એવી આઈટમ છે હો પણ આ તો મારા બહેનોની બધાની ફરમાઈ છે ગીતાબેનની એની અને આ મૂકો રહી ગયો એ ભલે રહી ગયો કારણ કે રાખી દેવા જેવો હતો પણ આ તો નિર્દોષ છે સાવ અને સ્વામીએ કહ્યું ને કે આખી જિંદગીમાં કેટલી કથાઓ કરી પણ આ બધા ઓલા રૂપક જે છે બધા એમ કે અનિલભાઈની કથામાં પહેલા વહેલા કર્યા હું પત્નીના જોક વર્ષોથી બોલતો નથી અને આ આ આ અંગ્રેજીવાળો જોક મેં વર્ષો પછી અનિલભાઈ મારો મિત્ર છે ને એની કથામાં બેઠો છું એટલે હું બોલ્યો કારણ કે હું હવે વર્ષોથી બોલતો નથી પણ એક પછી આ પૂરું કરીએ હું એક દિવસ શેરીમાં ઊભો ઉભો ચા પીતો હાથમાં કપ ચા પીતો તો પાછળથી આખલો આવે અને એ પાછો રનિંગ આખલો રનિંગ

પેલા તો આખલા એ મારા જીન્સ ના લૂપમાં સિંગડું ભરાયું મને આખે આખો હવામાં અધર કર્યો અડધી ઉપર પીધી અડધી નીચે અડધી તો હેંગિંગ ડ્રિંકિંગ અને ચા પૂરી થી એવો પછાયો આગળના બે દાંત હલી ગયા પચા ગ્રામ ધૂળ ખાઈ ગયો મેં કીધું તમને દેખાતો તો ભલામણ તમારે કેવાય નઈ તમારા હાથે તમારે ચૂડી ને ચાંદલો ભાંગી નાખવો છે તમારું મન કહેવાય એટલે કે મેં તમને કીધું જ કરું ધીસ્થ્રો રેજો મેં કીધું પણ આ ધીસ્થ્રો રેજો એટલે શું મને કે ઇંગ્લિશમાં બોલવાની ચિઠ્ઠી ન થાય ધીસ એટલે આ અને થ્રો એટલે ઘા આઘા રેજો આઘા હવે આને મજા આવી હોય અજયભાઈના છોકરાને આ દીકરીઓ દીકરીઓ દાંત કાઢે આમ જો આ હા 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 ટીંગલી જેવડી જેવડી દીકરીઓ ખડખડાટ હશે જો હવે એને લગતું આવ્યું હો આ એને એને લગતું આવ્યું કારણ કે આ ઇંગ્લિશ મીડિયમવાળા એટલે એને એને આ તરત પકડાઈ ગયું કવરેજ પકડાઈ ગયું મને કે આઘા રે ગયો મેં કીધું હવે આખલો ધીસ્થરો રેક નો રે પણ તમે ધીસ્થરો રેજો જો મને જીવતો રાખવો હોય તો આ આ આ આખી વાતની ખરેખર આખી આટલી મોટી પૂર્વ ભૂમિકા બાંધ્યા પછી વાક્ય એક જ કહેવા માગું છું આપણા સૌ બહેનોને કે તમારા બાળકને સારામાં સારું અંગ્રેજી આવડે એ ગૌરવની વાત છે આવડવું જ જોઈએ શીખવું જ જોઈએ કોઈ જાતની ના નથી તમારા બાળકને સારામાં સારું અંગ્રેજી આવડે એ ગૌરવની વાત છે પણ જો સાચું અને સારું ગુજરાતી ન આવડે વાત છે સાહેબ માતૃભાષા આવડવી જ જોઈએ કારણ કે અહીંયા જે ગંગા વહે છે સાહેબ આ જે વહે છે એને બરાબર સમાંતર દિવસથી ભાગવત ભાગીરથી વહે છે અને એને બરાબર સમાંતર છેલ્લા પાંચ દિવસથી માતૃ પ્રેમ ની ગંગા વહે છે પણ એની અંદર બે ગંગા હજુ બીજી મારે આજે ઉમેરવી છે પાંચમો દિવસ છે એટલે પંચામૃત કરી દઉં કે ભાગીરથી તો વહે જ છે કણ કટકો હાડરો તારો જો ગંગામાં જાય તો તારી બોતેર પેઢી માય એ ભૂત નો હરજે ભાગીરથી એ તો છે જ અને સાહેબ એક વસ્તુ તમને ચોક્કસ કહું કે આ ગંગા મનન તમને જે આપે છે ને એક જ વાક્યમાં કહી દઉં સાહેબ આનાથી વધારે એક નદી મનન તમને શું આપે તમે જેવા ગંગાની અંદર પગ બોળો ભાગીરથી વહેતી હોય અને એમાં ખાલી પગ બોળો તમે તમારા પગ ઉપરથી આમ ગંગાના નીર પસાર થાય ગંગાનું એક નામ છે વિષ્ણુ પદી ભગવાન વિષ્ણુના ચરણમાંથી પ્રગટ થઈ છે એટલે તમે જેવા ગંગાની અંદર ભૂદેવો જ્યારે આપણે પગ બોળીએ ત્યારે ગંગા મને તમને વિષ્ણુનો દરજ્જો આપે છે આપણા પગ ઉપરથી ભાગીરથી પસાર થાય એ મને તમને પામર મનુષ્યને મારા તમારા જેવા સામાન્ય મનુષ્યને એ ભગવાન વિષ્ણુનો દરજ્જો આપે પણ એ જ ગંગાની અંદર તમે કેડ હોમાણા પાણીમાં ઉતરી જાઓ કમલેશભાઈની જેમ ન ઉતરતા પણ જરાક ઠાવકા અને સરસ રીતે કેડ હમાના પાણીમાં ઉતરી અને પછી સાહેબ સૂરજ નારાયણને અર્ઘ્ય આપવા માટે થઈ અને તમે એ વહેતા ગંગાના પાણીમાંથી જ્યારે તમે તમારો ખોબો ભરો અને આમ સૂર્યનારાયણની સામે તમે ખોબામાં જળ ભરીને ઉભા રહો ને બ્રહ્માના કમંડલની અંદર ગંગા પ્રગટ થઈ છે એટલે એને બ્રહ્મા કમંડલી કહે છે તમારા ખોબામાં ભાગીરથી આવે ને એટલે ગંગા તમને બ્રહ્માનો દરજ્જો આપે સાહેબ અને સૂરજનારાયણને નારાયણને અર્ઘ આપ્યા પછી તમે એની અંદર ગોતા લગાને કે

વિષ્ણુ અને મહેશ ત્રણેયનો દરજ્જો આપી શકે આનાથી વધારે એક સરિતા મને તમને શું આપી શકે સાહેબ અને એટલે મારે તમારે ગૌરવથી કહું પડે કે હમુશ દેશ કે વાસી હે જીસ देश में ગંગા બેતી હે સાહેબ